राजकोट बेडी मार्केटिंग यार्ड में जिला भर ना खेडूतो खेत जणसी वेचवा अहीं आवे छे। हाल यार्ड में चना, जीरु, धाणा अने रायडानी मबलक आवक थई रही छे, त्यारे बेडी मार्केटिंग यार्ड में खेडूतोने जीरुना ऐतिहासिक भाव मळी रह्या छे, जेमां जीरुनो भाव प्रति मण ₹8,000 ने पार थता खेडूतोमां खुशीनी लहેર જોવા મળી હતી। નોંધનીય છે કે કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન અને પૂરતા ભાવ ન મળવાની સંભાવના હતી, પરંતુ હાઈએસ્ટ ભાવ મળતા ખેડૂતોની ચિંતા દૂર થઈ હતી। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરુ વેચવા આવેલા ખેડૂતોએ કહ્યું હતું કે આજ પહેલા ખેડૂતોને એટલા ઊંચા ભાવ ક્યારે મળ્યા ન હતા। ગયા વર્ષ કરતાં લગભગ ડબલ જેટલો ભાવ ખેડૂતોને આ વર્ષે જીરાનો મળ્યો હતો। આ વખતે 7,000 થી 8,200 જેટલા એક મણ જીરાનો ભાવ મળ્યો હતો, તેમની ધારણા કરતાં અનેક ગણો વધુ ભાવ આજે તેમને મળ્યો હતો। રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો આજે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જીરું વેચવા આવ્યા હતા। રાજકોટ જિલ્લામાં ગયા વર્ષે અંદાજિત ઉનાળુ વાવેતર 20,000 હેક્ટરનું હતું, આ વર્ષે 17,000 હેક્ટરનું ઉનાળા પાકોનું વાવેતર થયેલ છે। એનું મુખ્ય કારણ છે કે આપણા રાજકોટ જિલ્લાના જે 5 તાલુકા છે, રાજકોટ, જસદણ, વિછીયા, કોટડા અને લોધિકા, આ તાલુકામાં વરસાદ ઓછો હોવાથી હાલ પાણીની ઉપલબ્ધતા ઘટેલ હોય એટલે વાવેતર ઘટેલું છે। ખાસ કરીને ડેમ વિસ્તાર જે આવેલા છે, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને જામકંડોણા અને ગોંડલ, ત્યાં ઉનાળુ પાકોનું વાવેતર વધુ થયેલું છે। અને સૌથી વધુ વાવેતર જોઈએ તો તલ પાકનું છે, જે અંદાજિત 5,000 હેક્ટર જેવું છે। ત્યાર પછી બીજા નંબરે આવે છે આપણે મગ પાક છે, 1,800 હેક્ટર જેવું છે, અને મગફળી 1,800 હેક્ટર છે। અને ચાલુ વર્ષે આપણે બાજરીનું વાવેતર ગત વર્ષે 522 હેક્ટર હતું, જે 1,000 હેક્ટર એટલે લગભગ ડબલ વાવેતર થયેલ છે। તો આપણે અવારનવાર ખેડૂતોને માર્ગદર્શન આપતા હોઈએ છીએ કે ભાઈ મિલે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટની કેન્દ્ર સરકાર ઉજવણી કરતી હોય અને ખેડૂતોને શિબિરો દ્વારા આપણે અવારનવાર કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે મિલેટ એટલે કે આપણો મુખ્ય મિલેટ પાક બે છે, બાજરી અને જુવાર, અને બાજરી ઉનાળામાં બહુ સારી થતી હોય, બધી રીતે કોસ્ટ ઓફ કલ્ટિવેશન એટલે કે ખેતી ખર્ચમાં પણ ખૂબ ઓછો રહેતો હોય અને ઉત્પાદન પણ સારું આવતું હોય, તો હવેના ખેડૂતો બાજરી ઉનાળામાં બાજરી તરફ વળેલા છે।